नमस्कार विद्यार्थी मित्रों, अर्थशास्त्र विषय में प्रकरण चार बैंकिंग अने नाणाकीय नीति जेमा आपणे क्वेश्चन छ नाणाकीय नीतिना परिमाणात्मक साधनों एनी चर्चा करी रह्या छीए। नाणाकीय नीतिना जे कुल सात परिमाणात्मक साधनों छे एमा आजे आपणे छेल्लो मुद्दो सातमो मुद्दो स्टरिलाइजेशन नी नीति स्टरिलाइजेशन पॉलिसी एना विषेनी वात करवानी छे। कोने कहेवाय स्टरिलाइजेशन नीति एनो अर्थ एक मार्क में पूछे आरबीआई हुंडियामणना सर्वैयाने हुंडियामणना वधता के घटता प्रमाणना आंचकाओथी मुक्त करवा माटे जे नीति अपनावे तेने स्टरिलाइजेशन नी नीति कहेवाय। आरबीआई द्वारा જે હુંડિયામણનું સરવૈયું તૈયાર થાય છે એ હુંડિયામણના સરવૈયાને સેનાથી મુક્ત રાખવું છે તો કે હુંડિયામણના વધતા પ્રમાણથી અને હુંડિયામણના ઘટતા પ્રમાણથી હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે આરબીઆઈ દ્વારા જે નીતિ અપનાવવામાં આવે એને સ્ટરિલાઇઝેશનની નીતિ કહેવાય। હુંડિયામણનું જે સરવૈયું આરબીઆઈ દ્વારા તૈયાર થાય છે એમાં નિકાસ કમાણી દ્વારા જે આવક પ્રાપ્ત થઈ હોય એ જમા બાજુ અને આયાત ચૂકવણી દ્વારા જે જાવક થઈ હોય એ ઉધાર બાજુ નોંધવામાં આવે છે। વિદેશ વેપારમાં આયાત અને નિકાસ એના વ્યવહારો થતા હોય નિકાસ કમાણી દ્વારા જે આવક પ્રાપ્ત થાય જમા બાજુ આયાત માટેની જે ચૂકવણી થાય એ જાવક ઉધાર બાજુ નોંધવામાં આવે અને એ રીતે હુંડિયામણનું સરવૈયું તૈયાર થાય કે જેમાં નિકાસ કમાણી અને આયાત માટે થતી ચૂકવણીઓ નોંધવામાં આવે છે। હવે આ હુંડિયામણના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી આ હુંડિયામણના સરવૈયાને મુક્ત રાખવું છે અને એ માટે આરબીઆઈ જે નીતિ અપનાવે એને સ્ટરિલાઇઝેશનની નીતિ તરીકે ઓળખી શકાય। હવે હુંડિયામણના સરવૈયામાં વધુ માત્રામાં હુંડિયામણનું પ્રમાણ ક્યારે વધી જાય અને વધુ માત્રામાં હુંડિયામણનું પ્રમાણ ક્યારે ઘટી જાય તો કે જો વિદેશી હુંડિયામણની આવક વધુ હોય અને વિદેશી હુંડિયામણની જાવક ઓછી હોય વિદેશી હુંડિયામણની આવક વધારે છે અને વિદેશી હુંડિયામણની જાવક ઓછી છે તો અહીંયા પુરાણ બાકી વધી જાય છે। હુંડિયામણના સરવૈયામાં વિદેશી હુંડિયામણની પુરાંત ક્યારે વધી જાય તો કે નિકાસ કમાણી દ્વારા પ્રાપ્ત થતી આવક વધારે હોય અને આયાત માટે થતી ચૂકવણીઓ ઓછી હોય નિકાસો વધારે હોય આયાતો ઓછી હોય ત્યારે હુંડિયામણના સરવૈયામાં વિદેશી હુંડિયામણની પુરાંત બાકી વધી જતી હોય તો ખાધ ક્યારે આવે હુંડિયામણના સરવૈયામાં ખાધ ક્યારે વધે તો આનાથી ઊંધું આયાત માટેની ચૂકવણીઓ વધારે હોય અને નિકાસ દ્વારા પ્રાપ્ત થયેલી કમાણી ઓછી હોય ત્યારે ખાધ આવતી હોય છે હુંડિયામણના સરવૈયામાં ખાધ વધી જતી હોય છે તો હુંડિયામણના સરવૈયાને આ રીતે હુંડિયામણના પ્રમાણમાં થતા વધારા અને ઘટાડાના આંચકાઓથી આ સરવૈયાને મુક્ત રાખવું છે। આ માટે આરબીઆઈ જે નીતિ અપનાવે એને જ સ્ટરિલાઇઝેશનની નીતિ તરીકે ઓળખવામાં આવે છે। તો હુંડિયામણના સરવૈયાને સ્થિર રાખવા માટે આંચકાઓથી હુંડિયામણના સરવૈયાને મુક્ત રાખવા માટે આરબીઆઈ શું કરે છે તો જોઈએ। જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે એટલે કે નિકાસ દ્વારા વધુ માત્રામાં કમાણી આવે કે પછી વધુ માત્રામાં વિદેશી હુંડિયામણ દેશની બહાર જાય એટલે કે આયાત માટેની વધુ પડતી ચૂકવણીઓ થાય ત્યારે હુંડિયામણના સરવૈયામાં શું થાય અસમતુલા ત્યારે હુંડિયામણનું સરવૈયું છે એ ખોરવાઈ જાય
અને જ્યારે હુંડિયામણનું સરવૈયું ખોરવાઈ જાય છે ત્યારે એની અસર અર્થતંત્ર ઉપર પણ પડે છે, અર્થતંત્રમાં પણ અસ્થિરતાનો માહોલ થાય. હુંડિયામણના જે દર છે, કરન્સી રેટ, એમાં પણ મોટા ચેન્જીસ આવે. તો આ સ્થિતિનું નિવારણ કરવા માટે આરબીઆઈ શું કરે છે તો જોઈએ. આ સ્થિતિના નિયંત્રણ માટે આરબીઆઈ જો હુંડિયામણના સરવૈયાની પૂરાંક વધી ગઈ હોય, હુંડિયામણના સરવૈયાની જો પૂરાંત વધી ગઈ હોય તો પૂરાંત જેટલી સરકારી જામીનગીરી ખુલ્લા બજારમાંથી ખરીદી લીએ છે અને એ રીતે જે પૂરાંત છે તે ખુલ્લા બજારમાં મોકલી દઈએ છે. હવે શું થાય છે, આરબીઆઈ જો ખુલ્લા બજારમાંથી સરકારી જામીનગીરી જેમાં બોન્ડ છે, ટ્રેઝરી બિલ, ગોલ્ડ, આ બધું આરબીઆઈ જ્યારે ખુલ્લા બજારમાંથી સરકારી જામીનગીરી ખરીદે છે તો સરકારી જામીનગીરીની જે ખરીદી કરી છે એના બદલામાં આરબીઆઈ ખુલ્લા બજારમાં આ હુંડિયામણ છે એની જે પૂરાંત બાકી છે એટલું હુંડિયામણ આપી દેશે, એટલો નાણાંનો પુરવઠો ખુલ્લા બજારમાં આપી દેશે. અને એનાથી ઊંધું જો સરવૈયામાં ખાધ હોય, ખાધ ક્યારે આવે છે બધાને ખ્યાલ છે, આયાત માટેની ચૂકવણી વધી ગઈ હોય અને નિકાસ દ્વારા પ્રાપ્ત થયેલી કમાણી ઓછી હોય ત્યારે ખાધ આવતી હોય તો ખાધને પૂરવા માટે આરબીઆઈ શું કરે છે તો કે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ વેચે છે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ વેચે છે એટલે જામીનગીરીના બદલામાં ખુલ્લા બજારમાંથી નાણાંનો પુરવઠો, ખાધ જેટલો નાણાંનો પુરવઠો આરબીઆઈ પાસે આવી જાય છે અને એ રીતે આરબીઆઈ આ ખાધને પૂરી કરે છે. એટલે કહેવાનું એ છે કે આ હુંડિયામણના સરવૈયામાં હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી આ સરવૈયાને મુક્ત રાખવા માટે આરબીઆઈ દ્વારા જે નીતિ અપનાવવામાં આવે એને આપણે સ્ટરિલાઇઝેશનની નીતિ કહી છે. ઓકે, અગાઉ એકવાર જો પુરાંત વધી ગઈ હોય તો આરબીઆઈ શું કરે, પુરાંત જેટલી સરકારી જામીનગીરી ખુલ્લા બજારમાંથી ખરીદી લઈએ અને પુરાંત જેટલી રકમ છે ખુલ્લા બજારમાં જામીનગીરીના બદલામાં આપી દઈએ. એટલે જો પુરાંત વધી ગઈ હોય તો પુરાંત જેટલી સરકારી જામીનગીરી ખુલ્લા બજારમાંથી ખરીદવામાં આવે છે અને એ રીતે પુરાંતને ખર્ચી નાખવામાં આવે છે. અને જો ખાધ વધી ગઈ હોય તો જેટલી ખાધ હોય એટલી જામીનગીરી ખુલ્લા બજારમાં આરબીઆઈ વેચી દે છે અને એ રીતે જામીનગીરીના બદલામાં જે નાણું આવે એનાથી ખાધની પૂર્તિ કરે છે અને એ રીતે હુંડિયામણના સરવૈયાને સમતોલ જાળવવા માટેના પ્રયત્નો આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. અર્થતંત્રની સ્થિરતા માટે આ બહુ જરૂરી હોય છે. તો અહીં આપણે નાણાકીય નીતિના ટોટલ 7 પરિમાણાત્મક સાધનો વિશે ચર્ચા કરી. બધા જ વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે આ સાથે 7 નાણાકીય નીતિના જે પરિમાણાત્મક સાધનો આપણે સમજ્યા છીએ એના દરેક મુદ્દાના જે વિડીયોઝ છે એ એક સાથે બધા ફરીથી જોઈ લઈએ કે જેથી કરીને આ પ્રશ્નનું વ્યવસ્થિત રીતે રિવિઝન થઈ જાય. ઓકે, તો હવે પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો વિશે ચર્ચા કરશું. અહીં આપણે નાણાકીય નીતિના સાથે 7 પરિમાણાત્મક સાધનોની સમજૂતી પૂરી કરીએ છીએ. આ સ્ટરિલાઇઝેશનની જે નીતિ છે એ પણ 2 માર્કમાં પૂછાય એટલે વ્યવસ્થિત આ રીતે આપણે મગજમાં રાખવું. ઓકે.